ચાલો ઉદાહરણ નંબર 15 મને થોડો ઇન્ટરેસ્ટિંગ સમ છે જો 7 77 777 7777 એવી રીતે તમે n પદ લેશો તો એનો સરવાળો કેટલો થશે જો હવે તમે અહીંયા જો 7 77 777 7777 તમે અહીંયા જોશો તો આ સમાંતર શ્રેણીય નથી અને સમગુણોત્તર નથી તો દાખલો ઇન્ટરેસ્ટિંગ છે અને મજા આવશે જો તમારે n પદનો સરવાળો કરવાનો છે તો પહેલા તમારે n પદ લખવાના એટલે 7 વત્તા 77 777 7777 નહીં લખો તો ચાલે કેમ કે આપણે છેલ્લે n પદ લખી નાખશું હવે બધાયમાંથી 7 કોમન કાઢશું ઇન્ટરેસ્ટિંગ સમજો જોજો 7 કોમન કાઢશો ને એટલે અહીંયા 1 આવશે અહીંયા 11 આવશે અહીંયા 111 આવશે પછી માનો કે તમે લખ્યું હોય તો 1111 આવશે છેલ્લે n પદ ઈ છેલ્લે n પદ જ લખીને રાખવાનું હવેનું સ્ટેપ તમારે યાદ રાખવું પડે 9 થી ભાગવાનું અને 9 થી ગુણવાનું શું કામ ઈ હવે સમજાશે જો 9 થી ભાગશો અને 9 થી ગુણશો એટલે અહીંયા 9 આવશે 99 આવશે 999 આવશે 9999 આવશે પછી લખ્યું હોય તો 99999 આવશે પણ એ લખવાની જરૂર નથી 3 પદ લખો તો ગણો હજુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોશી આને 10 ઓછા 1 લખી શકો 9 એટલે 10 ઓછા 1 99 એટલે 100 ઓછા 1 999 એટલે 1000 ઓછા 1 પછી લખ્યું હોય તો 10000 ઓછા 1 એમ બોલી શકે પણ એ પછી ડોટ 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 હવે ધ્યાન રાખજો આ હવે છેદ સુધી એમને રહેશે 7 ના છેદમાં 9 છેદ સુધી ફિક્સર હવે છે ને 10 પછી 100 1000 એ પહેલા કાઉન્ટમાં લખશું જો આપણી પાસે ટોટલ n કાઉન્ટ્સ છે અને દરેક બધા કાઉન્ટમાં બબે સંખ્યા છે એક છે 10 100 1000 10000 એવી રીતે અને બીજી સંખ્યા છે 1 1 1 ઈયામાં લખ્યું છે તમે કહો સર માઇનસ 1 છે ને તો માઇનસ તો મેં બારે રાખ્યું છે હવે 10 ને 1 10 ની 1 ઘાત લખી શકો આને લખી શકો 10 નો વર્ગ આને લખી શકો 10 નો ઘન અને છેલ્લે 10 ની n ઘાત એમ સમજો હોય તો n પદ લખશો તો એ ચાલશે 10 ની 1 ઘાત 10 નો વર્ગ 10 નો ઘન 10 ની n ઘાત અહીંયા 1 ઘાત આ મેં એમને એમ રાખ્યું છે હવે જો એકડા કેટલી વાર છે જો n વખત છે 3 એકડા હોય તો 3 થાય 4 એકડા લઉં તો 4 આવશે 1 પ્લસ 1 પ્લસ 1 5 વખત લઉં તો 5 થશે 1 પ્લસ 1 પ્લસ 1 10 વખત લઉં તો 10 થશે સરવાળો 1 પ્લસ 1 પ્લસ 1 ડોટ 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 100 વખત તો એનો જવાબ 100 થશે એમ અહીંયા n વખત છે એટલે 1 પ્લસ 1 પ્લસ 1 n વખત છે એનો જવાબ n થશે બરાબર હવે ધ્યાનથી જોજો આગળ આગલા કાઉન્ટમાં હવે સમગુણોત્તર શ્રેણી આવી ગઈ છે જો 10 ની 1 ઘાત 10 ની 2 ઘાત 10 ની 3 ઘાત 10 ની 2 ઘાત ભાગ્યા 10 કરો એટલે 10 થશે 10 ની 3 ઘાત ને 10 ના વર્ગ થી ભાગશો તો એ 10 થશે પછી 10 ની 4 ઘાત હશે એને ભાગ્યા 10 ની 3 ઘાત તો એ 10 થશે મેં તમને કીધું તું જ્યારે ઘાત સરખી રીતે વધે ને જો ઘાતમાં એક એક વધે છે તો એ સમગુણોત્તર શ્રેણી થાય ઘાતમાં જ્યારે વધે ને ત્યારે તો જુઓ બધે એટલે આ સૂત્ર હવે તમે આગલા કાઉન્ટમાં કામ આવશે એમાં એ ની જગ્યાએ પહેલું પદ એટલે 10 r એટલે હમણાં ગણ્યું તું ફરીથી ગણાવું 10 નો વર્ગ ભાગ્યા 10 એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ એ 10 આવશે એટલે અહીંયા 10 10 લખશું ફરીથી કહું 7 ના છેદમાં 9 એમને આ સૂત્ર મુજબ અહીંયા 10 આવશે અહીંયા 10 આવશે અહીંયા 10 આવશે પછી n 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 n વખત છે તો એનો જવાબ n થાય એક વત્તા એક વત્તા એક 15 વખત હોય 15 વખત એટલે 15 એકડા એટલે 15
એક 20 વખત તો એનો સરવાળો 20 થાય. સમજાઈ ગયું બધાને? હવે જો નીચે 10 માંથી એક જાય તો 9, બાકી બધું મેં એમને રાખ્યું છે. હવે આ 7 ના છેદમાં 9 અને ગુણશું તો 70 ના છેદમાં 81, આ 70 નીચે 81 અને 7 ના છેદમાં 9 આને ગુણશે. આ આપણો જવાબ. જવાબ સાચો છે કે નહીં ચેક કરી શકશો. જુઓ તમે બે પદનો સરવાળો કરો કેટલો થાય? 77 વત્તા 7 84 થાય ને. હવે અહીંયા બધી અહીંયા બે લખું છું. જુઓ એમની જગ્યાએ બે લખીને ચેક કરું છું. જો 84 આવે ને તો આપણો જવાબ સાચો હશે. ચલો જો અહીંયા બે લખું, અહીંયા બે લખ્યું છે. 10 નો વર્ગ 100, 100 માંથી એક જાય તો 99, 7 2 14 ભાગ્યા 9, અહીંથી 9 થી છેદ ઉડાડો એટલે 9 ગુણ્યા 9 81, 11 ગુણ્યા 9 99, એટલે ઉપર 11 આવશે નીચે 9 આવશે. 11 ગુણ્યા 70 થશે 770. 770 માંથી 14 બાદ કરો એટલે 756. 756 ને 9 થી ભાગી જુઓ કેલ્ક્યુલેટરમાં 84 આવશે. જો અહીંયા બે પદનો સરવાળો 84 છે. ત્રણ પદ લઈને ચેક કરો તો સેજવાર લાગશે. 84 વત્તા 770 એ જ જવાબ આનો આવશે. અહીં 3 3 મૂકીને ઘરે ફ્રી બેઠા હો તો ચેક કરવું હોય તો કરી શકશો, પણ 2 માંય ચેક થાય છે તો 3 માંય થશે જ. એ ચેક કરવું હોય તો અહીં 3 લઈને જોજો અને પછી જે જવાબ આવે ને એ આ 3 નો સરવાળો થશે. બરાબર. હવે આ દાખલામાં 9.3 નો 18મો દાખલો છે ને. એમાં અહીંયા બધે આઠડા આપ્યા છે, 8 આપ્યું છે. તો તમને ખ્યાલ આવી જશે કે આ દાખલામાં જ્યાં 7 લખેલું છે ત્યાં બધે 8 આવી જશે. જુઓ અહીંયા 8 પછી 88 8 8 8, 7 ની બદલે 8 કોમન નીકળશે એટલે 8/9 આવશે. 9 વડે ઉપર નીચે બધાને 9 થી ગુણવાનું અને સામે 9 થી ભાગવાનું. આ બધું એમને એમ રહેશે. અહીંયા શું આવશે તો કે 8. આ બધું એમને એમ રહેશે. અહીંયા શું આવશે? ખાલી 8 આવશે. આ બધું એમને એમ રહેશે. અહીંયા શું આવશે? 8. અહીંયા બધી જગ્યાએ 8. આ બધું એમને અહીંયા 8. હવે જોજો ઉપર 80 આવશે, 80 અને અહીંયા 8n આવશે. જે ફેરફાર થાય એ કરવો પડે ને. હવે n બરાબર 2 લો. જો 88 ના 8 કેટલા થાય? 96 થાય ને. હવે n બરાબર 2 લઈને ચેક કરું છું. જુઓ ખાલી મારે અહીંયા 8 8 લખવાના છે એટલે 80, અહીંયા 80, અહીંયા 8 2 16. આગલા દાખલામાંથી જ બધું થઈ જાય. અહીંયા 11 ના છેદમાં 9 આવશે પણ અહીંયા કેટલા આવશે? 80. અહીંયા 16. 9 લસા આવશે 80 ગુણ્યા 11 એટલે 880. 880 માંથી 16 બાદ કરો 864. 864 ભાગ્યા 9 કરું છું. જુઓ 90 90 81 વૈધા 5, 9 6 54, 96 કીધું તું ને આવશે. એકવાર ફરીથી જોઈ લઈ 96 આવે છે કે નહીં. જો 88 ના 96 થાય ને એટલે આ જે જવાબ આવ્યો ને એમાં તમે 2 મૂકીને જોશો તો 96 આવવું જોઈએ, 3 મૂકીને જોશો તો આ 3ના સરવાળા જેટલો જવાબ આવશે. સમજાઈ ગયું બધાને? ચાલો આગલા બે દાખલા કર્યા ને એમાંથી એક એક્સ્ટ્રા આપું છું. પહેલા 7 વાળું કર્યું, પછી 8 વાળું કર્યું, હવે 3 લઉં છું. 3 33 333 3333 .. તો જો બધી જગ્યાએ 3 કરી નાખવાના, 3 કોમન નીકળશે, 9 થી ગુણવાનું, 9 થી ભાગવાનું એટલે 3 ના છેદમાં 9 આવશે. અહીંયા 10 - 1 100 - 1 1000 - 1 બધું એમને એમ રહેશે. આ 3 ના છેદમાં 9 પછી 10 100 ને આગલા કાઉન્સમાં લખશું, -1 બધા અહીંયા લખશું,
અને 10 10 નો વર્ગ એ આગલા દાખલા મુજબ સેમ ટુ સેમ રહેશે અને 3 ના છેદ માં 9 આ બધું આગલા દાખલા ની જેમ જ 10 માં થી જાય તો 9 એટલે ટોટલ આવશે 30 ના છેદ માં 81 અને 3n / 9 હવે જો બે પદ નો સરવાળો કેટલો થાય 33 ને 3 36 3 બે મૂકીને ચેક કરાયું જો અહીંયા 2 અહીંયા 2 2 આવી ગયા 2 10 નો વર્ગ 100 100 માં થી જાય 99 તંદુ 6 અહીંયા છેદ ઉડશે એટલે 11 ના છેદ માં 9 એટલે 333 માઇનસ 6 એટલે 324 324 ભાગ્યા 9 કરશો તો 36 આવશે હવે સાંભળો હું તમને ડાયરેક્ટ અહીંથી પણ પૂછી શકું ધારો કે 1 11 111 1111 તો અહીંથી સીધું ચાલુ કરવાનું પછી 1 ના છેદ માં 9 અને બધા 9 ગુણવાના તો આગળ 1 ના છેદ માં 9 આવશે બધે 1 ના છેદ માં 9 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 અહીંયા 1 ના છેદ માં 9 એટલે 10 ના છેદ માં 81 એ બધું તમારે ફેરફાર કરી નાખવાના હું ડાયરેક્ટ પરીક્ષામાં આટલું જ પૂછું તો તમારે કઈ ટેન્શન નહીં રાખવાનું તો સીધો અહીંથી સ્ટાર્ટ કરવાનું બરાબર ચલો સ્વાધ્યાય 9 નો છઠ્ઠો દાખલો થોડો અલગ છે પણ મજા આવશે જો 4 વડે ભાગી શક 4 વડે ભાગતા એક શેષ વધે તેવી બે અંકોની સંખ્યાઓનો સરવાળો કરો એટલે બે અંકોની સંખ્યા એટલે તમારે 100 ની અંદર રહેવાનું છે અને 10 ની ઉપર તો જો તમને થોડું પ્રાઇમરી નોલેજ હોવું જોઈએ કે 4 વડે ભાગતા એક શેષ વધે એવી પહેલી સંખ્યા 13 થશે બે અંકની 4 તેરી 12 એમાં એક ઉમેરી દો એટલે શેષ વધે 1 12 બોલશો તો શેષ 0 થશે પણ એમાં એક ઉમેરી દો ને ચાર તેરી 12 13 ભાગ્યા 4 કરશો તો એક શેષ વધશે પછી કઈ નથી કરવાનું પછી 4 4 ઉમેરતું જવાનું પછી તમને મોઢે આવડી જાય પહેલી સંખ્યા ખબર પડી જાય ને પછી તમને સીધી ખબર પડી જાય 13 પછી 17 જો 17 ને 4 થી ભાગશો તો એક શેષ વધશે 17 ને 4 21 21 ને 4 થી ભાગશો એક શેષ વધશે છેલ્લે કઈ સંખ્યા આવે છે તો જો 24 ચોક 96 થાય ને 24 ગુણ્યા 4 96 એમાં એક ઉમેરી દઉં એટલે એક શેષ વધી જાય ને એટલે છેલ્લું પદ 97 થશે 13 17 21 97 આ બધી સંખ્યા કેવી છે તો કે એને 4 વડે ભાગશો તો એક શેષ વધશે અને બધી સંખ્યા બે અંકની છે આ બધી સંખ્યા બે અંકની છે એમાં પહેલું પદ 13 છે છેલ્લું પદ 97 છે પહેલું પદ એટલે તમને આ બધું આ સૂત્ર યાદ હોવું જોઈએ n / 2 a + n એમાં પહેલું પદ મને ખબર છે 13 છેલ્લું પદ ખબર છે 97 d ખબર છે 4 તો મને જો ખબર પડી જાય કે આ 97 કેટલામું પદ છે તો આ સૂત્રનો ઉપયોગ કરી શકું તો પહેલું કામ આપણે કરશું 97 કેટલામું પદ છે તે શોધશું એનું નામ tn રાખવાનું 97 બરાબર શું લખવાનું tn આ tn નું સૂત્ર a + n - 1 d એમાં a એટલે 13 d એટલે 4 97 માંથી 13 જાય તો 84 84 ભાગ્યા 4 એટલે 21 21 માં 1 ઉમેરશો તો 22 આ ટોટલ 22 પદ છે 13 થી લઈને 97 સુધી કેટલા પદ છે 22 એટલે તમારે ગોતવાનું છે s 22 હવે આ જ સૂત્રમાં અહીંયા 22 લખશું અહીંયા 22 અહીંયા 13 અહીંયા 97 22 ભાગ્યા 2 13 વત્તા 97 13 વત્તા 97 એટલે 110 110 ભાગ્યા 2 એટલે 55 55 ગુણ્યા 22 એટલે 1210 ચાલો એક્સ્ટ્રા દાખલો આગલા દાખલામાં 4 હતું ને એની બદલે 3 લઈ તો જવાબ બદલી જાય હો ધ્યાન રાખજો 3 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે અંકોની સંખ્યાનો સરવાળો કરો બરાબર જો 3 વડે ભાગી શકીએ પછી એક શેષ વધે અને બે અંકની તો પેલા 3 ચોક 12 12 વત્તા 1 એટલે 13 થી ચાલુ થશે બરાબર 3 ચોક 12 બે અંકની કીધી છે ને જેને 3 વડે ભાગતા શેષ 1 વધે તેવી પછી આમાં 1 વધી જશે 10 થશે સીધ રકમમાં મિસ્ટેક થઈ ગઈ હતી ને એટલે સુધારી લેજો 3 વડે ભાગતા શેષ 1 વધે તેવી 10 થી મોટી
દસ થી મોટી બે અંકની સંખ્યાઓનો સરવાળો કરો. દસ થી મોટી ન લખું ને તો દસ લેવું પડે, પણ આપણે દસ થી મોટી જ રાખી છે એટલે તેર થી ચાલુ થશે. તેર ને ચાર વડે ભાગશો ને ત્રણ વડે ભાગશો ને તો એક શેષ વધશે. ત્રણ ચોક બાર એટલે એક શેષ વધશે. અહીંયા પાંચ તેરી પંદર, શેષ એક વધશે. છ તેરી અઢાર, એક શેષ વધશે. સાત તેરી એકવીસ, પેલી સંખ્યા ખબર પડી જાય પછી બધામાં ત્રણ ત્રણ ઉમેરવાનું. હવે છેલ્લે સત્તાણું પાછું આવશે. બત્રીસ તેરી છન્નું, છન્નુંમાં એક ઉમેરો એટલે સત્તાણું, એટલે શેષ વધશે એક. પાછું પહેલું પદ તેર આવશે અને છેલ્લું પદ સત્તાણું આવશે. તફાવત ત્રણ આવશે. ઓલા દાખલામાં આની આગલા દાખલામાં તફાવત હતો ચાર. હવે સત્તાણું કેટલામું પદ છે એ આપણે ગોતવું પડે. તો જો ટીએન બરાબર સત્તાણું એટલે એની જગ્યાએ તેર, બીની જગ્યાએ ત્રણ, સત્તાણુંમાંથી તેર જાય તો ચોર્યાસી, એને ભાગ્યા ત્રણ એટલે અઠ્યાવીસ, એમાં એક ઉમેરશો એટલે ઓગણત્રીસ. તમારે ટોટલ ઓગણત્રીસ પદનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આવશે ઓગણત્રીસ. આગલા દાખલાનું સૂત્ર આવશે એન બાય ટુ એ પ્લસ એલ. ધ્યાન રાખજો, જો હું અહીંથી દસથી મોટી શબ્દ કાઢી નાખું ને તો એક દસ લેવું પડશે. ઉભાર્યું, ફરીથી સમજાવું છું. દસ થી મોટી કીધું છે ને એટલે તેર થી ચાલુ થશે, પણ જો હું દસ થી મોટી એમ ન લખું તો દસ થી ચાલુ થાય. દસ તેર સોળ, તો આમાં છેલ્લે દસ વધી જશે એટલે સોળસો પાંચ જવાબ આવશે. પણ એ દસ થી મોટી એમ ન લખવું હોય તો પેલા આપણી પાસે એન થશે ઓગણત્રીસ, માગેલ સરવાળો થશે એસ ઓગણત્રીસ, એટલે આગલું સૂત્ર એમાં ઓગણત્રીસ ના છેદમાં બે એ પ્લસ એલ એટલે તેર વત્તા સત્તાણું એટલે એકસો દસ, એકસો દસ ભાગ્યા બે એટલે પંચાવન, પંચાવન ગુણ્યા ઓગણત્રીસ એટલે પંદરસો પંચાણું. હજી તમને કહી દઉં, જો દસ થી મોટી એમ ન લખું તો દસ થી સ્ટાર્ટ થશે અને સત્તાણું સુધી આવશે, કેમ કે દસ છે એ બે અંકની સંખ્યા જ કહેવાય. બરાબર, ચલો સ્વાધ્યાય નવ એકવીસ નો પહેલો દાખલો છે. હમણાં થોડીક વાર પહેલાં આપણે સાત સિત્તોતેર વાળો કર્યો, આઠ વત્તા અઠ્યાસી આઠસો અઠ્યાસી વાળો કર્યો, ત્રણ વત્તા તેત્રીસ વત્તા ત્રણસો તેત્રીસ વાળો કર્યો. એની જેમ પાંચ પંચાવન પાંચસો પંચાવન છે એ તમને હું હોમવર્કમાં આપું છું. સો ટકા આવડી જશે. દાખલાનો જવાબ જે આવે ને એમાં એન બરાબર બે લઈને ચેક કરજો, સાઠ જવાબ આવશે. બરાબર, અત્યાર સુધી અસાઇનમેન્ટમાં આવા ઘણા દાખલા ગણાવ્યા છે એ જેમ બી વાળા. કાલે કરાવ્યો હતો થ્રી પ્લસ ટુ રૂટ ટુ જેમ થ્રી માઇનસ ટુ રૂટ ટુ, આ એનો વ્યાપક દાખલો છે. અને મેં ગઈકાલે કીધું પણ હતું કે આવતીકાલે વ્યાપક દાખલો કરાવીશ. તો જો અહીં એ અને બી નો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક નો ગુણોત્તર એમ જેમ એન છે, તો રકમ અનુસાર એ જેમ જી બરાબર એમ જેમ એન, એટલે એ અપોન જી બરાબર એમ અપોન એન. કારના ટોટલ સ્ટેપ છે, ખાલી અહીંયા સંખ્યા નથી, વ્યાપક દાખલો છે. હવે એનું સૂત્ર છે એ પ્લસ બી બાય ટુ, જીનું સૂત્ર છે રૂટ એ બી, બે નીચે આવી જશે, અંશનો છેદમાં જાય. એ પ્લસ બી છેદમાં ટુ રૂટ એ બી. હવે તમે સ્ટેપ જાણીતા છે બધા, યોગ વિયોગ લેવાનો. યોગ વિયોગ લેતા હવે મારે યોગ વિયોગમાં એવું બોલવાની જરૂર નથી કે અંશ વત્તા છેદ અને અંશ ઓછા છેદ, એ બધું તમને હવે ક્લિયર છે. આ ચોથો દાખલો છે, આવો અંશ ઓછા છેદ, પેલા ઉપર સરવાળો નીચે પ્લસ, એવી રીતે જમણી સાઈડ આવશે એમ પ્લસ એન એમ માઇનસ એન. હવે શું કરશું, ઉપર પૂર્ણ વર્ગ છે, જો રૂટ એ પ્લસ રૂટ બી નો વર્ગ, રૂટ એ માઇનસ રૂટ બી નો વર્ગ. હવે સ્ક્વેર કેન્સલ કરશું એટલે રૂટ એ પ્લસ રૂટ બી રૂટ એ માઇનસ રૂટ બી.
ફરીથી એકવાર યોગ વિયોગ લેશું. ચાલો એકવાર રિપીટ કરી દઉં. જો એ જેમ જી બરાબર એમ જેમ એન, એટલે એ અપોન જી બરાબર એમ અપોન એન, એટલે એ પ્લસ બી બાય ટુ, એનું સૂત્ર એ પ્લસ બી બાય ટુ, જીનું સૂત્ર રૂટ એ બી, અને એમ અપોન એન આ છેદમાં આવી જશે, બગડો ટુ નીચે આવી જાય. યોગ વિયોગ લેશો એટલે ઉપર પ્લસ નીચે માઇનસ, ઉપર પ્લસ નીચે માઇનસ, પૂર્ણ વર્ગ થઈ જાય તમને ખબર પડવી જોઈએ. રૂટ એ પ્લસ રૂટ બી નો વર્ગ, રૂટ એ માઇનસ રૂટ બી નો વર્ગ. સ્ક્વેર કેન્સલ કરશો એટલે સામે રૂટ લખવું પડશે. ફરીથી યોગ વિયોગ લેવાનું, જુઓ સરવાળો એટલે યોગ, અને બાદબાકીમાં નિશાની બદલવાની એટલે વિયોગ. સેમ એવી રીતે જમણી સાઈડ. અંશ વત્તા છેદ અને અંશ ઓછા છેદ. હવે જો ઉપર રૂટ બી કેન્સલ, નીચે રૂટે કેન્સલ, તો શું આવશે? ટુ રૂટ એ નીચે ટુ રૂટ બી, જમણી સાઈડ બધું એમને એમ રહેશે. એમ પ્લસ એન, એમ માઇનસ એન, એમ પ્લસ એન, એમ માઇનસ એન. હવે આ બે ઉડી જાય. હવે આપણે જો અહીંયા રૂટ નથી, એ અપોન બી ગોતવાનું, તો બંને બાજુ પાછો વર્ગ કરશું. વર્ગ કરશો એટલે અહીંયા આવશે એ અપોન બી. હવે થોડુંક ધ્યાન રાખજો, પૂર્ણ વર્ગ પદાવલી વિસ્તરણ આવડવું જોઈએ. કાઉન્ટ ઉપર વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થાય એ તમને આવડવું જોઈએ. હવે આને એમને રાખું છું. ચાલો આનો વર્ગ કરશો એટલે એમ પ્લસ એન, પછી બે ગુણ્યા એમ પ્લસ એન એટલે આ મધ્યમ પર, પછી આનો વર્ગ એટલે ઓલું એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. એ સૂત્ર ઉપર અને નીચે અહીંયા માઇનસ કરી નાખશો ને તોય હાલશે. જો આનો વર્ગ પછી મધ્યમ પદ વચ્ચેની નિશાની આવશે. આ બધું ટેન્થ સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. અને આનો વર્ગ એટલે એમ માઇનસ એન. એક ફરીથી સમજાવી દઉં, આનો વર્ગ એટલે એમ પ્લસ એન, પછી મધ્યમ પદ એટલે બે ગુણ્યા આ બે પદ લખવાના, પછી આનો વર્ગ, પછી આનો વર્ગ માઇનસ બે ગુણ્યા આ બે નો ગુણાકાર, પછી આનો વર્ગ. એમાં એન ઉડી જાય છે ઉપર, નીચે એન ઉડી જશે. ઉપર વધશે એમ વત્તા એમ એટલે ટુ એમ. હવે ધ્યાનથી જો અહીંયા વધતા છે અહીંયા ઓછા છે, એટલે બે વર્ગની બાદબાકી એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર. નીચે એવી રીતે ટુ એમ અને અહીંયા માઇનસ છે. ટૂંકમાં ગઈકાલે જે સંખ્યા લઈને સમજ્યા ને એ જ દાખલો છે, ખાલી એમ એમ સ્વરૂપે છે. બધા બગડા કોમન કાઢીને ઉડી જશે. વધે એ લખતું જવાનું છે. તો એ જેમ બી બરાબર તમે લખી શકો આમ, એમ પ્લસ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર, એમ માઇનસ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર. અહીંથી એક વાર ફરીથી સમજીએ. બંને બાજુ વર્ગ કરશો એટલે આનું રૂટ નીકળી જશે. અહીંયા મેં બે ઉપર વર્ગ લખેલું છે. હવે જો એ પ્લસ બી નો વર્ગ તમે સમજી ગયા છો, એટલે આનો વર્ગ એટલે આનો વર્ગ, પછી ટુ એ બી એટલે ટુ એ બી, અને એ બી સમજવાનું એટલે તમને આવડી ગયું. પછી છેલ્લે બી નો વર્ગ એટલે એમ માઇનસ એન. નીચે એવી રીતે વચ્ચે ખાલી માઇનસ આવશે, બાકી બધું ઉપરની જેમ જ છે. હવે એન ઉડી જશે, નીચે એન ઉડી જશે એટલે ટુ એમ, ટુ એમ ઉપર નીચે વધશે. અને આ જે વર્ગમૂળમાં વચ્ચે પ્લસ છે વચ્ચે માઇનસ છે એટલે તમને બધાને ખબર છે એ પ્લસ બી અને એ માઇનસ બી નું સૂત્ર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર ઉપર આવશે નીચે આવશે.
આ બધા બે છે એ કોમન કાઢીને આપણે ઉડાડી દઈ છે, આમ ઉડાડી દેશો તો ચાલશે, નહીં તો જો હું આમ કહેતો તો ફરીથી લખી દઉં. ચલો પેલા આમ બે કોમન કાઢ લેવાના, એ મનમાં એવું આપણે સમજી લીધું હતું. હવે આ બે ઉડાડી દઉં. હવે જો એ જેમ બી રકમમાં જેમ પૂછ્યું છે એમ લખવાનું છે આપણે, અને એ અપોન બી ને એ જેમ બી લખી શકો બરાબર. પછી આ પેલા લખવાનું, પછી જેમ અને આ પા બાજુમાં, એટલે થઈ ગયું સાબિત.